હરે કૃષ્ણ એવરી વન, વેલકમ બેક ટુ ધી અવર ચેનલ. આઈ હોપ યુ ઓલ ડુઈંગ વેલ. આશા છે કે તમે મારો ફર્સ્ટ વ્લોગ જોયો જ હશે, દેવભૂમિ દ્વારકા પાર્ટ વન. અને ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો અમે હવે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચ. આ છે બીચ ઉપર જવા માટેનો મેઇન ગેટ, કે જ્યાંથી તમારે ટિકિટ લેવાની રહેશે. અને ટિકિટ છે પર પર્સન રૂપિયા 30. તો અમે હવે ટિકિટ લઈ લીધી છે અને જઈએ છીએ અંદર. ચાલો તમને દેખાડીએ અંદરનો વ્યૂ. એન્ટરટેનમેન્ટની સાથે સાથે થોડું જનરલ નોલેજ પણ હોવું જરૂરી છે. તો ચાલો હું તમને જણાવું થોડું જનરલ નોલેજ. તો ગુજરાતના દ્વારકા તાલુકાના નજીકમાં આવેલા દરિયા કિનારા, કે જેને શિવરાજપુર બીચ નામથી ઓળખવામાં આવે છે. શિવરાજપુર ગામની રચના 19મી સદીમાં બરોડા દ્વારા કરવામાં આવી હતી. ઓક્ટોબર 2020 ડેનમાર્ક ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન દ્વારા એમને ધ બ્લુ ફ્લેગ બીચ નામ પણ આપવામાં આવ્યું હતું, જેને અત્યારે સફેદ રેતીનો દરિયો અથવા સાફ દરિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવરાજપુર ઓખા દ્વારકા માર્ગ પર દ્વારકાથી 12 કિલોમીટરના અંતર આવેલું છે. અને બીચ ઉપર એડવેન્ચર જેમ કે સ્કુબા ડાઇવિંગ, પેરાગ્લાઇડિંગ, બોટિંગ અને આઇલેન્ડ ટૂર પણ કરવામાં આવે છે. તો અમે કરી છે પેરાગ્લાઇડિંગ રાઇડ અને તમે જોઈ શકો છો આગળ.